नमस्कार विद्यार्थी मित्रों, हूँ फरीथी तमारू सप्तऋषि संकुल में हार्दिक स्वागत करूँ छू। आपणे धोरण 7 विषय गुजराती में काव्य जोयू, भरी भरी ने सवार पीती सोना जेवी सवार, काव्य 18। तेनू हवे आपणे स्वाध्याय जोईशू जे बाकी राखेलो। तो अभ्यासथी प्रश्न जोईए। दरेक विद्यार्थी मित्र चोपड़ी नोटबुक अने पेन्सिल लईने बेसे, जे लखवानुं होय ते लखता जाए। नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधी ने तेनो क्रम अक्षर प्रश्न सामेना खानामां लखो, तो तमे पुस्तकमां टीक करजो। आ काव्यमां पनघटनो अर्थ। क पाणीनुं बेड़ू, ख पाणियारू, ग कूवो, के घ पनिहारी। तो उत्तर आवशे कूवो, ग। बीजू, प्रकृतिना क्या तत्वनो अहीं आ काव्यमां उल्लेख नथी। क सूर्य, ख पतंगियो, ग वादळ, के घ माटीना कण। तो क सूर्य। त्रीजू, सोना जेवी सवार काव्यमां कवि शुं विशेष कहेवा मांगे छे। क सवार पड़ी छे, मेहनत करो। ख सवारनुं महत्व ज कंई वधारे छे। ग सवारनी प्रकृतिनुं गुणगान छे, के घ गामडानी सवारनी वात छे। तो ख आवशे सवारनुं महत्व ज कंई वधारे छे। आगळ जोईए तो प्रश्न 2। नीचेना दरेक प्रश्नोना एक एक वाक्यमां उत्तर आपो। प्रश्न 1 छे, सवार क्या क्या चमकी उठी छे। तो उत्तर लखीशुं, सवार वृक्षना कोमळ पानना लाल टसर ઉપર, તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સોનેરી રંગનો તડકો પડવાથી સવાર ચમકી ઉઠી છે। બીજું જોઈશું, તડકાની સવાર ઉપર શું અસર થઈ છે। તો ઉત્તર લખીએ, સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગવા માંડી છે। પ્રકૃતિના પ્રશ્ન 3, ક્યા ક્યા તત્વો સવારને વધાવે છે। ઉત્તર લખીએ, પ્રકૃતિના આ તત્વો સવારને વધાવે છે। પશુ પંખી, વાદળ, સરોવર, મોરપીચ, માટીના કણકણ, તડકો, પતંગિયા, તેમજ ફૂલ જેવા પ્રકૃતિના તત્વો વધાવે છે। સવાર પ્રશ્ન 4, કોના ટવકે ચારે દિશાઓમાં રણકી ઉઠી છે। તો લખીશું, સવાર પક્ષીઓના મધુર ટવકે સવાર રણકી ઉઠી છે। પાંચમું જોઈએ, સવાર ક્યાં ઝબકી છે। તો ઉત્તર લખીશું, સવાર પનઘટ પર પાણી ભરવા ગયેલી પનહારીઓના ચકચકિત બેડા પર ઝબકી ઉઠી છે। છઠ્ઠું લખીશું, કોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે। તો બાળકોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે। હવે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ઉત્તરો લખો। સવારને સોના જેવી શા માટે કહેવામાં આવે છે। તો ઉત્તર લખીશું, સોનું એનો રંગ પણ પીળો હોય છે,
અને સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે. આ તડકો સોનાની જેમ ચમક આપે છે. આથી સવારને સોના જેવી કહેવામાં આવે છે. પ્રશ્ન બે જોઈએ. સવારની પ્રકૃતિના કયા તત્વો પર અસર થઈ છે? તો ઉત્તર લખીશું, વૃક્ષોના કોમળ પાનની લાલ ટસર પર, તેમજ સરોવરમાં ઉગેલા કમળો પર સવાર ચમકે છે. મનુષ્યમાં ચેતના અને ઉલ્લાસ જોવા મળે છે. પંખીઓના મધુર ટહુકા ચારે દિશામાં સંભળાય છે. નાજુક ચમકતા પાખવાળા પતંગિયા બાગ બગીચામાં ઉડ ઉડ કરે છે. તો હવે પ્રશ્ન ત્રણ જોઈશું. હસતા હસતા મનમાં ઉગી અને રમતા રમતા ઘરમાં પૂગી દ્વારા કવિ શું કહેવા માગે છે? તો ઉત્તર લખીએ, સોના જેવી સવાર થતાં બધા મનુષ્યોમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતા નાના બાળકો પાસે પહોંચી ગયો એમ કવિ કહેવા માગે છે. પ્રશ્ન બે જોઈશું, સૂચવ્યા મુજબ કરો. પ્રશ્ન એક છે, તમે જોયેલા નદી કે દરિયા કિનારા સંદર્ભે 10 શબ્દ લખો. મેં અહીંયા ઉત્તર લખેલો જ છે. પહેલું આવશે દરિયા કિનારો, રમણીય, સૂર્ય, પંખીઓ, જળભંડાર, માછીમારો, ઝાડ, સહેલાણીઓ, મછવા અને સ્વિમિંગ. તો બીજું છે, આ 10 શબ્દનો વાક્ય પ્રયોગ કરો. પહેલું લખીશું, મેં દરિયા કિનારો જોયો. દરિયા કિનારો રમણીય છે. ત્રીજું, સૂર્ય આકાશમાં પ્રકાશે છે. પંખીઓ દરિયા ઉપર ઉડે છે. દરિયાનો જળભંડાર કોને જોવો ન ગમે? દરિયા કિનારે મેં ઘણા માછીમારો જોયા. પછીનું વાક્ય, દરેક માછીમાર પાસે ઝાડ હતી. સહેલાણીઓ દરિયા કિનારાની મજા માણી રહ્યા હતા. નવમું, માછીમારી કરવા મછવા એટલે કે નાની હોડીઓ લઈને દરિયામાં વિહરે છે. વિહરવું એટલે જવું અંદર. કેટલાક લોકો સ્વિમિંગ પણ કરે છે. હવે પ્રશ્ન ત્રણ તમારે લખવાનો છે. આ જે વાક્ય મેં લખાવ્યા બધા વાક્યો યોગ્ય વિરામચિહ્નોના ઉપયોગ સાથે ફરીથી ફકરા સ્વરૂપે લખવાના છે. હવે આપણે પ્રશ્ન ત્રણ જોઈએ. નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. ટવકે ટવકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી. ટવકો એટલે કે સોના જેવી સવાર પંખીઓના મધુર ટવકાથી ચારે બાજુ રણકી રહી છે. સવાર થતાં વાતાવરણ આનંદમય દેખાય છે. પતંગિયાની પાંખે લડતી બીજું સોના જેવી સવાર છે જી. સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લડી રહી છે.
प्रश्न चार जोईए। आ काव्यमां आवता सरखा उच्चारवाळा शब्दनी जोड़ी शोधीने लखो। उदाहरण आपेलुं छे आपने, पीधी एटले दीधी, तो आमांथी मैं शोधीने लख्युं छे टमकी अने रणकी, चमकी अने झबकी, फरकी छलकी, ढळती लड़ती, गेहकी मैकी अने उगी पूगी। प्रश्न पांच जोईए। नीचेना वाक्यों माथी करता कर्म अने क्रियापद अलग तारवीने लखो। करता एटले के आपणे पोते जे का आपणे करीए ते, अने कर्म जे करवाना छे, अने क्रियापद जे क्रिया आपणे करी। दाखला तरीके हूँ पुस्तक वाँचू छूँ, हूँ एटले मारू नाम, ए आवशे करता, अने पुस्तक ए आवशे क्रियापद कर्म सॉरी अने क्रियापद एटले के वाँची रही छूँ जे कार्य करूँ छूँ। तो आपणे अहीं आप्या छे पहेलू, मोहने रोटला खाधा, तो करता आवशे मोहन, कर्म आवशे रोटला, अने क्रियापद आवशे खाधा, એટલે ખાધાની ક્રિયા કરી, જે ક્રિયા આપણે કરીએ તેને ક્રિયાપદ। કરતા, નૈનાએ પાઠ વાંચ્યો, શું આવશે નૈના, કર્મ આવશે પાઠ, અને વાંચ્યની ક્રિયા કરી એટલે વાંચ્યો, એ આવશે ક્રિયાપદ। ત્રીજું આવશે, કનૈયાએ મટકી ફોડી, તો અહીંયા આવશે કર્તા કોણ છે, કનૈયો, જેણે કાર્ય કર્યું હોય તેને કર્તા કહેવાય, એટલે આ કનૈયાએ મટકી ફોડી એટલે કનૈયો કર્તા છે। તો કર્મ શું છે, તો મટકી, અને કઈ ક્રિયા કરી, તો ફોડવાની ક્રિયા કરી એણે। ચોથું, ગૌરીએ છાસ પીધી, તો ગૌરી કર્તા છે, છાસ કર્મ છે, અને પીધું એ ક્રિયાપદ આવે। તો મિત્રો, તમારે આવા વધારે ઉદાહરણો લખવાના છે, અને કર્તા કર્મ અને ક્રિયાપદ અલગ તારવવાના છે। દાખલા તરીકે હું તમને આપું છું કે રાધા રમવા પહોંચી, તો રાધા એ કર્તા આવે, રમવું એ કર્મ, અને પહોંચવું એ ક્રિયાપદ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે। આગળ ફરીથી નવા પ્રકરણ સાથે મળીશું, ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, જય ભારત।